पत्रांक 680 नु विवेचन। मुंबई चैत्र सुद 13/1952। ओम वे विषय पत्र विषय ब्रह्मचार्य जी विवेचन पहला कहे छे तारीख नहीं श्रावण वद नम संवत 2009 श्रीमद राजचंद्र आश्रम अगास। पूज्य श्री कहे चैत्र सुद 13 ने दिवसे महावीर स्वामी नो जन्म दिवस छे। ते दिवसे कृपाणु देवे आ विचारणा करी छे। सभी जीव करुण शासन रसी सी भाव दया मन उलसी भगवान तीर्थंकरो ने आ तीर्थंकर नाम कर्मनी जे प्रकृति छे ए त्रीजा भवे पूर्वे सभी जीव करुण शासन रसी सी भाव दया मन उलसी एवा भाव था एक आखा जगत ने भगवान वितराग नो मार्ग बतावी दो मोक्ष मार्गे चढ़ावी दो शासन ना रसिक बनावी दो तेथी ये जिन नाम कर्म बांधे छे। एवं थाय छे त्यारे जिन नाम कर्म बंधाय छे त्रीजे भवे वी भावना करे कि आ जीवो कर्म थी बढ़ी रहा छे तेओने हूँ तारू एवी भावना करवाती जिन नाम कर्म बंधाय छे। आ पत्र चैत्र महीने लख्यो पछी आसो महीने आत्मस्थिति लखी तेज साल वर्षमां केवी दशा पामीने आत्मश्री लखी छे ते आ पत्र परथी जणाय छे कि अखंड स्वरूपमां रमणता एटली बधी दशा थया पछी आत्मसिद्धि लखी छे। कपालदेवे पछी आसो महीने ने चैत्र महीने 5-6 महीना पछी आत्मसिद्धि लखी छे एटले के परमात्म दशा प्राप्त कर्या पछी आत्मसिद्धि लखी छे। એટલે આ પત્ર સાથે આત્મસિદ્ધિને સંબંધ છે। હવે પત્રમાં કૃપાલદેવ કહે છે જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે તેને હે નાથ તું તુષ્ટ માન થઈને પણ બીજું શું આપવાનો હતો। આના વિવેચનમાં બ્રહ્મચારી કહે છે મુમુક્ષુ જીવને મોક્ષ સિવાય બીજી ઈચ્છા હોય નહીં મુમુક્ષુને ત્યારે જે મોક્ષાભિલાષી હોય તો જ મુમુક્ષુ છે। કૃપાળુ દેવને મોક્ષની ઈચ્છા પણ નથી મોક્ષની ઈચ્છા પણ નથી કેમ કે સ્વરૂપમાં સ્થિર રહેવાય છે। મોક્ષની ઈચ્છા એનું નામ મુમુક્ષુતા કહેવાય। આત્માર્થી થયા પછી મોક્ષની રુચિ હતી તે અખંડ સ્વરૂપમાં એટલે પરમાત્મ સ્વરૂપમાં રમણતા થવાથી તે પણ હવે ન રહી હવે મોક્ષની ઈચ્છા પણ ગઈ છેવટે મોક્ષની ઈચ્છા પણ મૂકવાની છે। કેવડી થાય ત્યારે તો મોક્ષની ઈચ્છા પણ ન રહે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ। મોક્ષ કયો નિજ શુદ્ધતા પોતાના આત્માની શુદ્ધિ એ જ મોક્ષ છે। આત્માની શુદ્ધતા થવાથી મોક્ષની ઈચ્છા પણ જતી રહી। હે કૃપાળુ તારા ભે સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે। આ વિષય વિવેચનમાં કહે છે કે દેહ છતાં મોક્ષ છે જેને એવી દશા હતી તેને દેહ છતાં મોક્ષ છે। ભગવાન અને ભક્તનો ભેદ નીકળી જઈ અભેદ સ્વરૂપમાં લીનતા થઈ છે। ભગવાન અને ભક્તનો ભેદ નીકળી ગયો આત્માને પરમાત્માને આત્માનું એક રૂપ થઈ જવું તે પરા ભક્તિની છેવટની હદ છે। ભગવાનની ભક્તિ કરતા પરાભક્તિ થવાથી ભગવાનથી ભિન્નતા હવે રહી નહીં। ભક્તિ કરતા કરતા ભગવાન રૂપ બની ગયા એટલે હવે ભગવાનથી કંઈ પણ ભિન્નતા રહી નહીં। જેવા ભગવાન તેવું જ પોતાનું સ્વરૂપ એવું જેને એવી જેને અભેદ ભાવના થઈ છે પરમાનંદ સ્વરૂપમાં રમણતા થઈ છે તેને હવે કંઈ લેવું દેવું નથી કંઈ લેવા દેવા પણ રહ્યું નહીં। આગળ કે છે કૃપાળુદેવ કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં
मोक्ष पाम्माने बदले संसार परिभ्रमण करता जानी निष्कारण करुणाशील एवं अमारू हृदय रड़े छे। विवेचन ब्रह्मचार्य जी कहे छता पण जगत प्रत्ये दृष्टि देता कृपाळु देव ने दया आवे छे। जगत में जे सुख शोधवा जाय छे ते दुखी थाय छे, केम के जगत में सुख छे ज नहीं, सुखाभास छे। इंद्रियो में सुख होई शके ज नहीं, अने जे कई पण आपणे सुख मानीए छे साता वेदनी छे, वेदनीय छे, एटले एने आपणे सुख नाम आपी दीधुं, खरेखर ए सुख नथी। केम के अंतरमां तो इच्छाओनी बढ़तराव उभी ज होय छे, गमे एटली भौतिक सामग्री बधुं ज मळी गयुं होय पण भोगवानी इच्छा बनी रहे, तेमां का वस्तु मळे नहीं, वस्तु मळे तो शरीर सारूं होय नहीं, अने भोगवे तो पण तृप्ति थाय नहीं, एटले अने भोगवा पहेला पण आकुलता होय। आम बधी ज अवस्था ज्यां दुखरूप छे, एटले संसारनी कोई पण सामग्री सुख आपवा समर्थ ज नथी, बधुं ज दुख छे। એટલે જગતમાં જે સુખ શોધવા જાય છે તે દુઃખી થાય છે। નાનીએ જે દશા પ્રાપ્ત કરી છે તે સુખરૂપ છે, એ સાચી વાત છે। આ બધા જ્ઞાનીઓ અનુભવીને કહે છે કે અમે જે સુખ અનુભવ્યું છે તે આ ઇન્દ્રિય સુખથી સાવ જુદું, અને અમે જાણીએ છીએ કે સુખ કેવું છે, અને ખરું સુખ છે, નિરાકુળ સુખ છે। નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ, ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છા મુક, જ્યાં અંતરમાં આકુળતા થાય મારે જોઈએ મારે જોઈએ, ભૂખ લાગે ત્યારે મને ભૂખ લાગી ખાવું છે ખાવું છે, ખાય ત્યારે હવે વધારે ખાઉં વધારે ખાઉં, પેટ ભરાઈ જાય એટલે બસ હવે નહીં જોઈએ, પણ તૃષ્ણા બની રહે, અને ત્રણ કલાક પછી પાછો હતો તેવો ને તેવો। એનો અર્થ એ થયો કે ઇન્દ્રિય વિષયો ને ભોગવતા પહેલા બળતરા, ભોગવતા ત્યારે તૃષ્ણાની વૃદ્ધિ, અને ભોગવ્યા પછી પણ તૃષ્ણા બની રહે, પૂર્ણને તૃષ્ણાની પૂર્તિ થતી નથી, માટે એની બધી જ અવસ્થા દુઃખરૂપ છે। જ્યારે નિરાકુળ સુખ જ્ઞાની અનુભવ્યું એની ધારા અખંડ રહે છે, એને કોઈ પહેલાંય આકુળતા નથી, ભોગવતા આકુળતા નથી, અને ભોગવ્યા પછી નિરંતર એ જ ભાવ અખંડ ધારા બની રહે, એટલે અમુક આકુળતા છે જ નહીં। માટે કે છે નાની પુરુષો જે સુખ અનુભવ્યું તે સાચું સુખ છે। જીવને સુખી કરવો હોય તો આ રસ્તો છે કે જ્ઞાનીની ભક્તિ દ્વારા અભેદ દશા પ્રાપ્ત કરવી, નાની જેવી પોતાની દશા છે, આપણો આત્મા પણ ભગવાન બની શકે છે તે દશા પ્રાપ્ત કરી લેવી નાની દ્વારા, એની ભક્તિ દ્વારા। પણ એટલા બધા જીવો મથી રહ્યા છે છતાં તે મોક્ષ માર્ગને કેમ પામતા નથી? કોઈ ક્રિયા જડ થઈ રહ્યા સુષ્નાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોય, મોક્ષ માર્ગ ન હાથમાં ન આવવાથી બિચારા ક્યાંય રખડી પડે છે। કઈ ને કઈ સાધન તો જીવ કરે છે, વ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પર્યો। એવા જીવોને સદગુરુનો યોગ હોય તો એમનો બધો પુરુષાર્થ કામમાં આવે, આપણા કરતો બીજા આ સંપ્રદાયમાં ઘણો બધો પુરુષાર્થ કરે, કઈ ઉપવાસ કરે અને તપ જપ કરે, છતાં એ કેમ મુક્તિને પામતા નથી? કેમ કે સદગુરુનો યોગ નથી। એટલે આ કહે છે કે એવા જીવોને સદગુરુનો યોગ હોય તો એમનો બધો પુરુષાર્થ કામમાં આવે। પોતે અજ્ઞાની છે અને પોતાની મતિ કલ્પનાએ વર્તે છે, કાકુગુરુ આશ્રય વર્તે, લોકો કલ્પનાથી મોક્ષ માને છે તેથી ભ્રાંતિમાં ભટક્યા કરે છે, શું પ્રાપ્ત કરવું તેનો કંઈ ખ્યાલ નથી। કોઈ તો નિશ્ચય નયના પુસ્તકો વાંચતા આત્મ સ્વરૂપ વિના કશું નથી, આત્માને કર્મ અનંત કાળમાં કોઈ કાળે વળગ્યા જ નથી, એમ કરી માત્ર વાતોમાં જ મોક્ષ માની લઈ અને જીવનમાં કોઈ ઉતારે નહીં ફેરફાર નહીં મો એમને બન્યો રે, એમ નિશ્ચયના પુસ્તકો વાંચતા આત્મ સ્વરૂપ વિના કશું નથી, એમ એકાંત માની આગ્રહ કરે છે। કોઈ યોગ સાધે છે
कोई प्रकाश वगैरह जो इराजी थाय छे, कोई क्रिया जड़ थई रहा छे, एम बिचारा जीवो आड़ावड़ी पुरुषार्थ कर्या करे छे, ते जोई ज्ञानी ने दया आवे छे। तेथी कहे छे के पोतानी मेले स्वच्छंदे तमे जे करो छो तेथी मोक्ष नथी। सद्गुरु वगर ठेकाणु न पड़े, सद्गुरु वगर ठेकाणु न पड़े, तन तोड़ मेहनत पुरुषार्थ करे छे, तेम छता मोक्ष मार्ग ने पामता नथी। अपना करते घणा घणा पुरुषार्थ करे छता के छे मोक्ष मार्ग ने पामता नथी, ते जोई ज्ञानी पुरुषों ने दया आवे छे। तेथी कहे छे कि पोतानो स्वच्छंद मुकी सद्गुरु ने शरणे आवो तो सारूं, सद्गुरु नो योग नथी एटली तेमने खामी छे। पुरुषार्थ घणो करे पण वोड़ावो बरोबर न होवाथी विपरीत मार्गे चढ़ी जाए छे। एटले आत्मसिद्धिमां कह्युं स्वच्छंद मत आग्रह तजी वर्ते सद्गुरु लक्ष्य तो समकी तेने भाकियुं कारण गणी प्रत्यक्ष। એટલે પોતાનો સ્વચ્છંદ રોકીને પોતાનું ડાપણ મૂકી દઈને રોકે જીવ સ્વચ્છંદ મત આગ્રહ તે સ્વચ્છંદને રોકી અને પોતાની જે માન્યતા હોય મતનો આગ્રહ જે કુલ ધર્મ પ્રમાણે કરતો હોય એ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સદગુરુના લક્ષ પ્રમાણે વર્તે તો સંકિત તેને ભાખ્યું તેને જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શન કહ્યું છે। कारण गणी प्रत्यक्ष प्रत्यक्ष समकीत एटले निश्चय समकीत आत्मदर्शन प्रत्यक्ष था एनु कारण गणी ने आने पण समकीत कहू आ व्यवहार समकीत के जे निश्चय नु कारण था पोतानो स्वच्छंद मुकीने ज्ञानी नी आज्ञा प्रमाणे वर्ते तो एनी बधी मेहनत काम लागे। नहीं तो कृपाल के आ बधा विविध उपायोमां प्रवर्तन करवा छतां मोक्ष पामवाने बदले संसार परिभ्रमण करता जानी निष्कारण करुणाशील एवं अमारु हृदय रड़े छे। आगळ के छे वर्तमाने विद्यमान एवा वर्तमान ने विद्यमान वीर ने भूली जई भूतकालनी भ्रमणामा वीर ने शोधवा माटे अथड़ाता जीवो ने श्री महावीर नो दर्शन ક્યાંથી થાય? ભૂતકાળ વર્તમાન વિદ્યમાન વીરને ભૂલી જઈ એના વિવેચનમાં કહે છે વીર એટલે શું? નાની ઉંમરમાં કૃપાલદેવે લખ્યું કે વદે રાયચંદ વીર ધર્મ વિશે કાવ્યમાં લખ્યું છે વદે રાયચંદ વીર એમ ધર્મ મર્મ વિના માનવી મહાન પણ કુકર્મી કળાય છે। વદે રાયચંદ વીર એટલે નાની ઉંમરમાં એમને વીર શબ્દ પોતા માટે વાપર્યો છે તો નામ તો જેમ ભગવાન મહાવીરનું વર્ધમાન હતું તો મહાવીર કેમ કયા? તો કે પોતાના આત્માનું વીરત્વ એમને પ્રગટાવ્યું, પોતાનું અનંત શક્તિઓ આપણા બધામાં પડી છે, ભગવાન મહાવીરે પુરુષાર્થ વડે પોતાનું આત્મવીર્યત્વ પ્રગટ કર્યું વીરત્વ, તેથી તે મહાવીર કહેવાયા। બધા ઘાતી કર્મ કાપી નાખ્યા તેથી મહાવીર કર્મની સાથે લડે તે વીર, કર્મની સાથે લડે તે વીર। પ્રભુશ કે અમારે અંતરંગ યુદ્ધ ચાલે છે, અંતરમાં આ જે કર્મોનું યુદ્ધ ચાલે એને હણવા વરી આત્મ ધ્યાન કરીને એ કર્મો આવીને ઉપયોગને તોડી નાખે, ફરી પુરુષાર્થ કરીને કર્મને ધક્કો મારે, એટલે આ અંતરંગ યુદ્ધ છે। અને એવું કર્મોનું યુદ્ધ કરી કર્મની સાથે એને હરાવી દીધા કર્મ સાથે લડે તે વીર, વર્તમાનનો વીર છે તેને ભૂલીને 2000 વર્ષ પહેલા થયેલા વીર તેમને શોધવા જાય છે પણ તે ક્યાંથી દેખાય? ઠેકાણે ઠેકાણે કૃપાળુ દેવે એ જ લખ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુ વિના કલ્યાણ ન થાય, પ્રત્યક્ષ સદગુરુ વિના કલ્યાણ ન થાય। પ્રત્યક્ષની તો બલિહારી જ છે, એમાં બે મત નથી, પણ આજે કોઈ નથી, આપણે ઓળખવાની શક્તિ પણ નથી, તેમ કોઈ દેખાતું પણ નથી,
माटे कृपाळु देव ने आपणे प्रत्यक्ष मानी अने वर्तीए छे अने एनी आज्ञा आराधीए छे, केम के बीजो कोई उपाय नथी। जो आडुवडुं वधारे पगलू भरवा जाइए तो छे आत्मतीय जतुं रहे माटे अने एमना वचनो प्रत्यक्ष छे, एमनी मुद्रा पण ए छे। तेथी बीजे क्यांय भटकवा करता ए कृपाळु देव ने ज पोताना गुरु मानी એમને કયા પ્રમાણે હવે કરી જ જવું, નહી તો અનંત દુર્લભ જોગ મળ્યો છે એ પણ હાથમાં જતો રહેશે। ઠેકાણે ઠેકાણે કૃપાલદેવ લખ્યું છે, પ્રત્યક્ષ સદગુરુ વિના કલ્યાણ ન થાય। અમને તો રડવું આવતું કે જીવો આટલા આટલો પુરુષાર્થ કરે છે છતાં કંઈ થતું નથી। કૃપાલદેવ કે અમને તો રડવું આવે છે કે આટલી બધી મહેનત કરવા છતાં એમને હાથમાં કંઈ ન આવે। મહાવીર શુદ્ધ આત્મા હતા, મહાવીર કોણ હતા? આ તો નામ હતું મહાવીર, તો આ દેહનું શરીરનું મહાવીર તો શુદ્ધ આત્મા હતા, ના નામ એ પણ શરીરનું હતું, આત્માનું તો કઈ નામ છે જ નહીં। તો મહાવીર તો શુદ્ધ આત્મા હતા, એ શુદ્ધ આત્મા, એ શુદ્ધ આત્મ સ્વરૂપ પોતે પ્રાપ્ત કર્યું છે। તેથી કહે છે કે મહાવીર તો હવે નથી, તો હવે કોઈ પ્રત્યક્ષ સદગુણને શોધો। કૃપાલ કે હવે મહાવીર જેને શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું તે તો હવે હાજર નથી, આ તો કોઈ એવા પુરુષને શોધો કે જેને શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું હોય। તો હવે કોઈ પ્રત્યક્ષ સદગુણને શોધો, વીર કહો કે મહાવીર કહો એક જ છે। મૂળ નામ વર્ધમાન હતું પણ પુરુષાર્થને લઈને મહાવીર નામ પડ્યું, હા દેવે પાડ્યું, એમનો અત્યંત બળ જોઈ કર્મોને હણવામાં કે ઉપસર્ગો સહન કરવામાં, તેથી દેવોએ એમનું નામ મહાવીર પાડ્યું। અને આત્માનું તો કોઈ નામ હતું નથી, એમણે પોતાનો શુદ્ધ આત્મા પ્રાપ્ત કર્યો તેમ કૃપાલ કે અમે અમારા આત્માને શુદ્ધ કર્યો છે તો એ અપેક્ષાએ જોઈએ તો અમે મહાવીર, અને તમે તમારા આત્માને શુદ્ધ કરો તો તમે મહાવીર। એ કઈ મહાવીર કોઈ અનાદિ એક જ વ્યક્તિને નામ હોય એવું નથી, જે મહાવીરત્વ આત્માનું પ્રગટાવે તે મહાવીર। તેમ આ કાળમાં કોઈ એવો પુરુષાર્થ કરે તો તે મહાવીર છે। બ્રહ્મચારીજી વિવેચનમાં કહે છે, જેમ ભગવાન મહાવીરે પુરુષાર્થ કરીને પોતાના કર્મોને હણ્યા તો એમનું નામ મહાવીર પડ્યું, તેમ આ કાળમાં પણ કોઈ એવો પુરુષાર્થ કરે કર્મોને હણવાનો તો તે પણ મહાવીર છે। તેમાં કાળમાં કોઈ એવો પુરુષાર્થ કરે તો તે પણ મહાવીર છે। કૃપાળુદેવ કહે છે કે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તો આત્મ સ્વરૂપ જેણે પ્રાપ્ત કર્યું છે ત્યાંથી પ્રાપ્ત થાય છે। જેણે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તો જેણે આત્મ સ્વરૂપ પોતાનું પ્રાપ્ત કર્યું તેના વડે જ થાય। જ્ઞાન જોઈતું હોય તો જ્ઞાની પાસે જવું પડે, વિદ્યા જોઈતી હોય તો એ શિક્ષક ગુરુ પાસે જવું પડે, પછી કે હું બધું જ જાણી લઈશ કરી આપોઆપ કહી ન પડે। જે વસ્તુ જેની પાસે હોય તે આપે, તેમ મોક્ષ માર્ગ જાણવો હોય તો એ જે જાણ્યા છે મોક્ષ માર્ગના જાણકાર છે તેની પાસે જવું પડે, માર્ગને પામેલો જ માર્ગને પમાડશે। તેમ આ કાળમાં કોઈ એવો પુરુષાર્થ કરે તો તે મહાવીર છે। કૃપાલદેવ કહે છે કે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તો આત્મ સ્વરૂપ જેણે પ્રાપ્ત કર્યું છે ત્યાંથી પ્રાપ્ત થાય છે। મહાવીર સ્વામી, મહાવીર સ્વામી એમ કહે પણ કઈ ખબર ન હોય। મહાવીર મહાવીર આપણે કે મહાવીર શું, પ્રભુશ્રીના બોધમાં આવે છે, પ્રભુશ્રી કહે બોધમાં એક વાર કે કોઈ આમ કહે કે આ કઈ તીર્થંકરના વચન છે, આ કઈ મહાવીરના વચન છે, પછી પ્રભુશ્રી આ બોલીને પછી કે મહાવીર કોણ, તીર્થંકર કોણ, જાણ્યું છે બધું છે, આ કઈ કઈ કોઈ મહાવીરના વચન છે કે તીર્થંકરના વચન છે, પણ તમે જાણ્યું છે કે મહાવીર શું, તીર્થંકર કોણ, કોને કહેવાય? તીર્થંકર એ શુદ્ધ આત્મા હતા, તેમ એમણે પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું, જે તીર્થંકરની વાણી છે વાંચી છે, વાંચે તો ખબર પડે કે આગમોમાં જે કહ્યું એ અહીંયા છે, આપણી ભાષામાં છે, બીજું કાંઈ ફરક નથી, પણ કોને વાંચવું છે? એક રૂઢિ પ્રમાણે મહાવીર મહાવીર કહે પણ
પણ મહાવીર શું અને એને એવું શું મહાવીરત્વ પ્રગટ કર્યું કાંઈ જાણે નહીં. એટલે અહીંયા કે છે મહાવીર સ્વામી, મહાવીર સ્વામી એમ કહે પણ કાંઈ ખબર ન હોય. બહાર દેખાય એમો રાજી થાય છે, બહાર દેખાય કે આ મારા ભગવાન એમ કરીને રાજી થાય પણ કાંઈ જાણે નહીં. ભગવાન એટલે શું, એમણે ભગવાનનું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત કર્યું, અથવા આપણને એમનો આપણા માટે શું ઉપદેશ છે, શા માટે ધર્મ કરવો જોઈએ, જાણવું જોઈએ, કાંઈ જ ખબર નહીં. રૂઢિ પ્રમાણે વર્તે જાય છે, પૂજા કરવી કરી લેવી, પણ પૂજા શા માટે કરવી, એ કરીને એમનો ઉપદેશ શું છે એ કંઈ જાણવાનો પ્રયત્ન ન કરે. અને પછી જેમ જીવનમાં ભગવાનની પૂજા સવારમાં કરી આવે, પછી જેમ આપણે દુકાનમાં ઝૂઠ બોલતા હોય, ઠગતા હોય, એમ બધું કરીએ, તો એમ ભગવાનનું કહેવું નથી કે પૂજા કેવી રીતે ફળે. એટલે કે સાંજે પ્રતિક્રમણ કરીએ બધા પાપ ધોવાઈ જાય, આમ કંઈ ભગવાન ગાંડા નથી કે તમે પાપ કર્યા કરો અને અમે ધોયા કરીએ. એમ જીવો અજ્ઞાનવશ બધી ક્રિયાઓ કરે જ જાય છે, એને જડ ક્રિયા કહી, સમજ્યા વગરની ક્રિયા. એટલે વિશ્વવિજયજી મહારાજ નપજીની પૂજામાં આજે કહ્યું, પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા શ્રી સિદ્ધાંતે ભાખ્યું, પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા શ્રી સિદ્ધાંતે ભાખ્યું, જ્ઞાન ને વંદો જ્ઞાન મનિંદો, જ્ઞાન ને વંદો જ્ઞાન મનિંદો, નાની એ શિવ સુખ ચાખ્યું. પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા શ્રી સિદ્ધાંતે ભાખ્યું. સિદ્ધાંત એમ કે પહેલા જ્ઞાન, પહેલા જાણો સમજો અને પછી કરો. જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ, પહેલા જાણવું ને પછી આચરવું. જાણ્યા વગર શું આચરો? કંઈ પણ દુકાન કરવી હોય તો પહેલા એ સંબંધી જ્ઞાન તો મેળવવું પડે, નહીં તો દેવાળું નીકળી જાય, હોય એ જતું રહે. પહેલા જાણો અને પછી એ પ્રમાણે શુદ્ધ ક્રિયા કરો તો જ એ મુક્તિને પામે. પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા પાળવી શ્રી સિદ્ધાંતે ભાખ્યું, માટે જ્ઞાન ને વંદો જ્ઞાન મનિંદો, જ્ઞાની શિવ સુખ ચાખ્યો. એમ પહેલા સમજીને તે પ્રમાણે કરવું જોઈએ, સમજ્યા વગરની ક્રિયા ફોગ જાય છે. તેમ અહીંયા કે છે કે આ જીવોની આવી બધી બાળ ચેષ્ટાઓ સમજ્યા વગરનો તેથી એ પામી શકતા નથી. મહાવીર માવી કે મહાવીર સ્વરૂપ જ ખબર નથી, મહાવીર ભગવાનનો શું ઉપદેશ છે એ જાણવાનો પ્રયત્ન પણ નથી. એટલે કૃપાળ દેવનો કે છે, અમે એવું આવું બધું એમનું વર્તન જોઈને એનું ફળ મોક્ષ ન આવતા પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. રડે છે કે એટલું દુઃખ થાય છે અંતરમાં કે આ શું બધું ધર્મના નામે આવા દધી, આટલો પુરુષાર્થ બિચારા જીવોનો ભોગ જાય, પણ કુગરુઓ છે મળી ગયા એમને, ત્યાં ફસાઈ ગયેલા છે, બિચારા જીવો શું કરે. હવે આગળ કે છે કૃપાલદેવ, વર્તમાને વિદ્યમાન, હા એ થઈ ગયું, વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? જીવોને સત્પુરુષ ઓળખાણ છે નહીં, તેથી કહે છે કે ઓ દુષ્યમ કાળના દુર્ભાગી જીવો અહીં આવો, ઓ દુષ્યમ કાળના દુર્ભાગી જીવો, ભૂતકાળની ભ્રમણાને છોડી વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય છે. ભૂતકાળની ભ્રમણાને મૂકી દઈ, વિદ્યમાનમાં કોઈ મહાવીર હોય, એવું મહાવીરત્વ જેને પ્રગટ કર્યું હોય, એવા કોઈ પણ સદગુરુને શરણે જાઓ, શોધો એવો કોણ છે. જીવોને સત્પુરુષનું ઓળખાણ છે નહીં, તેથી કહે છે કે ઓ દુષ્યમ કાળના દુર્ભાગી જીવો અહીં આવો. દુષ્યમ કાળમાં મોક્ષ માર્ગ પામવો બહુ દુર્લભ છે. જેટલું વીર્ય કમાવવામાં મોજ શોખમાં વાપરે છે તેટલું પરમાર્થમાં વાપરે તો સર્વ કર્મનો ક્ષય કરે. આપણી જે શક્તિઓ છે એ બધી કમાવવામાં મોજ શોખમાં વ્યવહારમાં આમાં બધી ખર્ચાઈ જાય છે, એનો જો પરમાર્થનો ઉપયોગ કરે તો સર્વ કર્મને ક્ષય કરી શકે. કૃપાળુદેવ કહે છે આ કાળમાં તમે જન્મ્યા છો તેમાં તમારાથી પોતાની મેળે તરાય નહીં. તમે આ કાળમાં ઊંડા અવસર્પિણી કાળમાં જન્મ્યા છો, તમે તરવા માટે પ્રયત્ન કરશો નહીં મેળ બેસ.
खबर ज नथी तमने मार्गनी, एटले तराईनी माटे आ होडीमां बेसी जाओ, हवे तमने मार्ग बतावी एम करे जाओ, होडीमां बेसी जाओ एटले तरी जशो। कल्याण करवो होय तो साचुं शरण लेवुं जोईए, कोई साचा ज्ञानी पुरुषनो आश्रय लेवो जोईए, मार्गना जाणकार होय तेनुं शरण लेवुं जोईए अने ते कहे तेम ज करवुं जोईए, केम के आ मार्गना आपणे अजाण छीए। कल्याण करवुं होय तो साचुं शरण लेवुं जोईए, आज्ञामो धर्म छे, ए आज्ञा पड़ी मूकी स्वच्छंदे जीव वर्ते छे तो क्यांथी कल्याण थाय? नानी पुरुषना कया प्रमाण नहीं वर्ती, अने स्वमति कल्पनाए जीव मार्ग कल्पीने चालवा मांडे तो क्यांथी ए पहुंची शके? आ तो मोक्ष मार्ग छे, अहीं बहार देखातो नथी, पण बहारनो मार्ग अहीं रोड बनेला छे। घणा अहीं पण मुंबई जवुं होय ने कोईने पूछे नहीं, जाणतो पण न होय, हूँ तो चाल्यो जईश तो ए भटक्या ज करे। तो आ तो अगम अगोचर मार्ग छे, अंतरंग आत्मशुद्धिनो मार्ग, एक ज्ञानी वगर कदी मळे नहीं। माटे साचुं शरण लेवुं जोईए, आज्ञामो धर्म छे ए आज्ञा पड़ी मूकी स्वच्छंदे जीव वर्ते छे तो जीवनुं क्यांथी कल्याण? हवे आगळ के छे कृपाळु देव, संसारना तापथी त्रास पामेला अने कर्मबंधथी मुक्त थवाय छता परमार्थ प्रेमी जिज्ञासु जीवोनी त्रिविध तापाग्नि ने शांत करवाने अमे अमृत सागर छी। जेम विवेचनमो जेम दूरना क्षीर समुद्र थी अत्रेना तृषा तुरनी तृषा छिपे नहीं, पण मीठा पानी नो कलसो अत्रे होय तो तृषा छिपे एम कृपालदेवे कहूं, तेम महावीर भूतकालमो थई गया ते कहीं कहवा आवे नहीं, पण जे वर्तमान में विद्यमान छे एवा प्रत्यक्ष ज्ञानी थी कल्याण छे। एना विषे कृपाल देवे एक ठेकाणे कह्युं छे, 423 मां पान ऊपर पत्रांक 527 मां कह्युं के श्री महावीर स्वामी थी हालनुं जैन शासन प्रवर्त्युं छे। पत्रांक 527 श्री महावीर स्वामी थी हालनुं जैन शासन प्रवर्त्युं छे। तेओ वधारे उपकारी के प्रत्यक्ष हितमो प्रेरणार अने अहित थी निवारनार एवा अध्यात्म मूर्ति सद्गुरु वधारे उपकारी? ते प्रश्न माकूभाई तरफथी छे। कृपालदेवना भागीदार माणेकलाल घेलावई हता, तेमनो आ प्रश्न छे के पूर्वे 2500 वर्ष पहला भगवान महावीर थई गया, अने वर्तमान में कोई आत्मज्ञानी सदगुरु होय तो एमने ए वधारे हितकारी के भगवान महावीर वधारे हितकारी उपकारी? श्री महावीर स्वामी थी हालनुं जैन शासन प्रवर्त्युं छे तेओ वधारे उपकारी के प्रत्यक्ष हितमो तो प्रेरणा आपणे हितरूप मार्ग होय ते बतावे अने अहितथी निवारनार कहीं अपनी भूल थती हो तो अपने रोके अहिति निवारनार एवा अध्यात्म मूर्ति सदगुरु वधारे उपकारी? ते प्रश्न माकोबाई तरफ थी छे। अत्रे एटलो विचार रहे छे कि महावीर स्वामी सर्वज्ञ छे अने प्रत्यक्ष पुरुष आत्मज्ञ सम्यक दृष्टि छे, ए पण गर्भी छे कि ध्यान में राखूं कि भगवान महावीर तो सर्वज्ञ छे बधुं जाणे, जयरे प्रत्यक्ष पुरुष तो आत्मग्न छे सम्यक दृष्टि छे, अर्थात महावीर स्वामी विशेष गुणस्थान के वर्तता एवा हता, ए तो 13मे गुणस्थान के हता, जारे गुणस्थान वर्तता एवा हता अने ए आ तो छठे के सातमे झूलता छे, आवा पुरुषो होय के चौथे पण सम्यक दृष्टि होय, मानो के पांचमे रहता, तो बेमो उपकारी कोण? प्रत्यक्ष ज्ञानी गुरु जे आपने हितमो प्रेरे ने अहिति निवारे ते के 2500 वर्ष पहला थेला भगवान महावीर पधारे उपकारी? प्रत्यक्ष फरी कहे छे, महावीर स्वामी नी प्रतिमा नी वर्तमान मो जीवी भक्ति करे तेटलाज भावती प्रत्यक्ष सदगुरु नी भक्ति करे, ए बेमा हित योगी विशेष कोण कहवा योगी छे? ते तेनो उत्तर तमे बन्ने विचारीने सविस्तर लक्षो जी।
એટલે ભગવાન મહાવીરની પ્રતિમા હોય અને એક પ્રત્યક્ષ સદગુરુ હાજર હોય તો બેમાં વધારે ઉપકારી કોણ આપણા માટે? પ્રત્યક્ષ જ્ઞાની હોય જ આપણા દોષને બતાવે કે ભાઈ આ પ્રમાણે તું કરે યોગ્ય નથી, આ તો મહા અનર્થ કહેવાય, પણ ગમે એટલું આપણે ભૂલ કરતા હોઈએ તો હવે તીર્થંકરો કહેવા આવે નહી, તો ઉપકારની અપેક્ષા જોઈએ તો આપણને સદગુરુ વધારે ઉપકારી છે. ઉપકારની અપેક્ષા, દશાની અપેક્ષાએ ભલે તીર્થંકર મોટા, પણ આપણો દોષ નિવારવામાં તો સહાયક વર્તમાન સદગુરુ છે, માટે એ વધારે ઉપકારી. એમ અહીંયા કહ્યું કે દૂર ભલે ક્ષીર સમુદ્ર છે, દૂધનો આખો ભરેલો પણ લાખો ગાઉ દૂર છે. પણ અહીંયા તો હું મરી રહ્યો છું, તરસ પાણી જોઈએ છે, તો કોઈએ આવીને મીઠા પાણીનો સાવ સાદા પાણીનો કળશો આપ્યો તેથી મારી તૃષા છીપી ગઈ અને હું મરતો બચી ગયો, તો મારા માટે તો એ વધારે ઉપકારી. ગમે એટલો દૂધનો સમુદ્ર મારે શું કામનો? તેમ જોકે ભગવાન મોટા છે એનું ના નહીં, પણ મારે સદગુરુ વર્તમાનનો ઉપકારી. અને ઉપકારનો લક્ષ્ય રાખી નવકાર મંત્રમાં પણ પહેલા સિદ્ધને બદલે અરિયંત મૂક્યા. કેમ? સિદ્ધ મોટા કે અરિયંત મોટા? મોટા તો સિદ્ધ ભગવાન છે, એમના આઠે કર્મ નષ્ટ થયા તો પહેલા નમો સિદ્ધાણમ આવવું જોઈએ, પછી નમો અરિયંતાણ. એમ કેમ? તો કે ભાઈ સિદ્ધ ગમે એટલા મોટા છે, એ તો સિદ્ધ સિદ્ધાલયમાં બેસી ગયા, મને કોણ ઉપકારી? મને તો અરિયંતો વર્તમાનમાં હોય એ મારા દોષને જડાવી કઢાવી શકે, માર્ગ બતાવે, માટે મારા માટે અરિયંત વધારે ઉપકારી. તેથી સિદ્ધ કઈ નાના થઈ ગયા નથી, પણ ઉપકારની અપેક્ષા રાખી ને નવકારમાં પણ પહેલા નમો અરિહંતાણ પછી નમો સિદ્ધાણ. તેવી રીતે ઉપકારની અપેક્ષાએ પ્રથમ નમો ગુરુરાજને કે જેણે આપ્યું જ્ઞાન, એ જ્ઞાને વીરને ઓળખ્યા. વીરનું સ્વરૂપ ગુરુ દ્વારા ઓળખાયું, સદગુરુના ઉપદેશ પણ સમજાય ન જીનરૂપ. જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન, તો મારું દેહાભિમાન ટળ્યું, નહીં તો ટળે નહીં, બીજો ઉપાય નથી. એ વાયા જે માર્ગ એ પ્રમાણે જવું પડે. જેમ કે આપણે અહીંયા ઉપર ચડવું છે, આ અહીંયા પગથિયા 10-12 છે, કોઈ આગળથી આવતો હોય કે હવે એમાં શું આ 10-12 પગથિયા, જવું તો ઉપર છે ને, મારું છલાંગ કે સીધો ઉપર, આ બધું એક એક પગથિયા ચડવાને છલાંગ માર શું થાય, ટાંટિયા ભાગી જાય, પછી ઉપર ના આવે ને ખાટલામાં સુડાવવો પડે. એમ જે રીત હોય તે પ્રમાણે જવું પડે. ગુરુ દ્વારા જ જ્ઞાન થાય અને પછી ભગવાન તીર્થંકરોનું સ્વરૂપ યથાર્થ સમજાય, ધર્મનું પણ એ સ્વરૂપ એ સમજાવે. એટલે કોઈ સદગુરુનું શરણ કૃપા લો કે લો, તો જ તમારું કલ્યાણ થશે, નહીં તો વર્તમાન, નહીં તો તમારી ભૂલ કોણ કાઢશે? તેમ મહાવીર ભૂતકાળમાં થઈ ગયા તે કંઈ કહેવા આવે નહીં, પણ જે વર્તમાનમાં વિદ્યમાન છે એવા પ્રત્યક્ષ જ્ઞાનીથી કલ્યાણ છે. કૃપાળુ દેવ પાસે અમૃત છે, તેથી કહે છે કે અમૃત પીવું હોય તો આવો, જેને ગરજ હોય તે આવો, સંસારથી ત્રાસ પામ્યા હોય ને દુઃખ લાગ્યું હોય તો આ બાજુ આવો, એટલે અમૃત પીવડાવીએ, જરૂર હોય તો આવો, જેને પરમાર્થ પર પ્રેમ હોય તે આવો તો અમૃત મળશે. તમે આત્મસુખ જાણ્યું નથી તેથી બળો છો, અમે અમૃતના સાગર છીએ, માટે અહીં આવો તો ત્રિવિધ તાપ વગેરે બધું તમારું મટી જશે. જેને કઈ મોક્ષની ઈચ્છા હોય તેને સંસાર ઝેર જેવો લાગે તેવા જીવોને કૃપાળદેવ બોલાવે છે કે અહીં આવો તો અમે અમૃત પીવડાવીએ, તમને અમર બનાવી દઈએ, આપોઆપ તમે અમરત્વ નહીં પામી શકો. અમારી પાસે એનો સાગર છે, બોધરૂપી અમૃત પીવડાવીને તમારી ત્રિવિધ તાપાગ્નિને શાંત કરી દઈએ, જન્મ જરા મરણના દુઃખોને સર્વકાળ માટે મેટી દઈ તમને અમર બનાવી દઈએ, માટે તમારી ઈચ્છા હોય તો આવો. હવે આગળ કે છે, જીવોનું કલ્યાણ, મુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. એટલે જેને કલ્યાણ કરવું છે તેને કલ્યાણ મળશે. દેવલોકમાં જે કલ્પવૃક્ષો છે તે તો મોક્ષ ના આપે, અમે તો મોક્ષના કલ્પવૃક્ષ છીએ. નાની કલ્પવૃક્ષ જેવા છે, મોક્ષના જે જે સાધન જોઈએ તે જ્ઞાની પાસે બધા મળે, મોક્ષ માટેના
જે જે સાધન જોઈએ એ જ્ઞાની બતાવે અને એ પ્રમાણે વર્તો તો તમે પણ મુક્તિને પામી જાઓ. કેવું કલ્પવૃક્ષ મુક્તિ આપે એવું તે કૃપાલને કે મનુષ્ય જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર છીએ, કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આના માટે વિવેચનનો બ્રહ્મચારી કહે છે, હે રામને ભજનારાઓ, રામને ભજવા હોય તો અહીં આવો. હે મહાવીરને ભજનારાઓ, મહાવીરને ભજવા હોય તો અહીં આવો. ક્ષણમાં રાગ, ક્ષણમાં દ્વેષ એવો આ સંસાર છે, પણ અમારામાં કાંઈ ઊંચું નીચું થતું નથી. કૃપાલજીની સમદશા છે. રાગના દ્વેષના ગમે તે નિમિત્તો માં એમને રાગદ્વેષ થતો નથી, અને ગમે તેવા દુઃખના પ્રસંગોમાં પણ બધું સમ છે. એકવાર કૃપાલદેવને કંઈ તાવ આવતો હતો ત્યારે એમની માએ પૂછ્યું, દેવા માએ, કે તમને કેમ છે? ત્યારે કૃપાલદેવ શું કે, માં અમને દુઃખે નથી અને સુખે નથી, કાંઈ નથી. અમને કંઈ દુઃખે નથી ને સુખે નથી, અમે તો અમારા સ્વરૂપમાં છીએ. આ ઉદ્યાધીન જે થયા કરે છે, જોયા કરે છે, અમે તો જ્ઞાતા દ્રષ્ટા છીએ, એમ અમને તો કે દુઃખે નથી ને સુખે નથી. એમ અહીંયા કે છે કે અમને ક્ષણમાં રાગ અને ક્ષણમાં દ્વેષ એવા સંસાર છે, પણ અમારામાં કાંઈ ઊંચું નીચું થતું નથી. જગત સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત છે. રામ વીર બધા પરમાત્મ સ્વરૂપમાં લીન થયા છે અને અમે પણ પરમાત્મ સ્વરૂપ થયા છે. શ્રીરામ કે ભગવાન મહાવીર એ બધા પરમાત્મ સ્વરૂપ પામ્યા અને તેમો લીન થયા, અમે પણ પરમાત્મ સ્વરૂપ થયા છીએ. તેથી આ કાળમાં અમે જ રામ અને અમે જ મહાવીર છીએ એમ બે ધડક કહીએ છીએ. સ્વરૂપ અનંતા તીર્થંકરોનું એક જ, એમાં કોઈ ફરક પડે નહીં. આ કાળમાં કૃપાળુદેવ અપવાદ રૂપ પુરુષ થયા છે. એક અપવાદ અછેરું થઈ ગયું, બાકી આ કાળમાં એવી ઊંચી દશા પામેલો હજારો વર્ષમાં દેખાવ ન દે તેવો આ પુરુષ થઈ ગયો એમ બ્રહ્મચારી કે છે. એટલે કે છે, આ કાળમાં કૃપાળુદેવ અપવાદ રૂપ પુરુષ થયા છે. જ્ઞાનીનું ઓળખાણ થવું બહુ મુશ્કેલ છે. દયાને લઈને જ્ઞાની આ કહે છે, એમની અનંતી દયા આપણી આવે છે માટે આ કહે છે, ને તો કોઈ કહે નહીં. પેલું કહ્યું ને, તમારે બીજો શોધવો ન પડે, પણ આ વાત કરતો અમારી ઈચ્છા થતી નથી, પણ કહેવું પડે છે, કેમ કે તમે ઓળખી ન શકો માટે. તેમ અહીંયા કહે છે, દયાને લઈને જ્ઞાની આ કહ્યું છે કે અમારી આ દશા છે. પ્રભુશ્રીજી કહેતા, બ્રહ્મચારી કહે છે, પ્રભુશ્રીજી કહેતા કે ક્યાં કહીએ, કયા વિના બને ન કછું, અને જો કહીએ તો લજ્જીએ. હવે જો ન કહીએ અમારી દશા તો તમે કોઈ ઓળખી શકો નહીં, અને કહીએ તો લજ્જા આવે છે. આ પ્રશંસા કોણ કરે પોતાના ગુણની? પણ ન કરીએ તો જે કલ્યાણનું કારણ છે એવા અમારા વચનો તેના પ્રત્યે તમને શ્રદ્ધા ન આવે. એટલે ક્યાં કહીએ, કયા બિના બને ન કછું, અને જો કહીએ તો લજ્જીએ. દેહ છતાં દેહાતીત દશા એમણે પ્રાપ્ત કરી છે, બધાને તારવા સમર્થ છે. પ્રભુ કે બધાને તારવા સમર્થ છે એવા પુરુષ મળ્યા છે. વધારે શું કહીએ, આ વિષમ કાળમાં, ભયંકર આવા કાળમાં પરમ શાંતિના ધામ રૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે કારણ કે અમે પરમાત્મ સ્વરૂપ થયા છે, અમે પણ એ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધથી દુઃખી પણ લખ્યો નથી, પણ કર્મ બંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્ય વૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ ચિતા હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. આ અંતર અનુભવ અમારો કૃપાલદેવ કહે છે, માત્ર દયા આવવાથી કહ્યું છે. ત્યાં વિવેચનનો પંચાજી કહે છે,
कोई ने एम लागे के अभिमान में चढ़ी गया छे, पण एम नथी। पहले थी जेमने एम हतू के यथा हेतु जे चित्तनो सत्य धर्म नो उद्धार रे तसे अवश्य आदे हती। एम थयो निरधार रे धन्य रे दिवसया अहो। एम के जे कृपाल देव ने तो यथा हेतु आ चित्त नो वड़े सत्य धर्म नो उद्धार थशे ज, एम अवश्य आदे थी थशे। एम एमने निर्धार पहला थी थेलो छे, ने उद्धार एमने करवो ज हतो, पण आवी जीवनी स्थिति जोईने एमने दया आवे छे। ए सिवाय बीजी एमने कोई स्पृहा नहोती, अने संपूर्ण स्वरूप जेने प्रगट होय तेनाथी ज आ उद्धार थई शके। मात्र दया आववाथी ज आ लख्युं छे, अमे आ अभिमानथी लख्युं नथी। एम पोते कहे छे, जीवोने दुखी थता जोईने दया आववाथी पोतानी आ दशा प्रगट करी छे। जीवोने दुखी थता जोई दया आववाथी पोतानी आ दशा प्रगट करी छे। प्रभु श्री जी कहता के जीवो कृपाणु देव ने शरणे आवे ते जोई अमने आनंद थाय छे। चारी कहते प्रभु श्री एम कहता के आ जीवो कृपाल ने शरणे आवे ते जोईने अमने आनंद आवे छे। એ તો મારા માથાના મુકુટ છે એમને જોઈને પૂજ્યભાવ થાય છે, કેમ કે સતને વળગ્યા છે, સત્પુરુષને વળગ્યા માટે એમનું કલ્યાણ થવાનું છે। એમ પ્રભુશ્રીજી મુમુક્ષુઓને જોઈને આનંદ પામતા પ્રભુશ્રીજી કહેતા કે જીવો કૃપાળુદેવને શરણે આવે તે જો એમને આનંદ થાય છે। કૃપાળુ દેવને શરણે જે જીવો આવે તે તો અમારા માથાના મુકુટ જેવા છે। નાનીનું ઓળખાણ થવું બહુ દુર્લભ છે, સુલભ હોત તો બધાનો મોક્ષ થઈ ગયો હોત। નાનીની ઓળખાણ જો સુલભ હોત તો બધાનો મોક્ષ થઈ ગયો હોત। આ મન જ બધું ભૂંડું કરે છે, આ મન જ બધું ભૂંડું કરે છે, એને સત્પુરુષમાં જોડી દેવાનું છે। મન એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, બંધ અને મોક્ષનું કારણ મન છે। આ મન જ, હા, વૈભાવિક મન એ દોડાદોડ કરીને રાગદેશ કરીને કર્મ બાંધે, માટે મન જ બધું ભૂંડું કરે છે, એને સત્પુરુષના વચનમાં જોડી દેવું। હરાયું ઢોર ગમે ત્યાં માથા મારે, ગમે તે ખાય, વિષ્ટા પણ ખાય, પણ આગળ ટોપલો મૂકી દીધો હોય તો દાણા ખાય, દાણા ચરે, તેમ એનું મન જે છે એને કંઈ કામ જોઈએ તો એને સત્પુરુષના વચનરૂપ, ભક્તિરૂપ, સ્મરણરૂપ એવું કઈ ઉત્તમ કામ સોંપી દેવું, તો પછી બીજે જાય નહીં, ગમે ત્યાં સંકલ્પ વિકલ્પ કરે નહીં। એટલે પ્રવશી કે મન મન જ ભૂંડું કરે, તેને સત્પુરુષો જોડી દેવાનું છે। મનુષ્ય ભાવ ક્ષણે ક્ષણે વહ્યો જાય છે, પણ જીવ વિચારતો નથી કે મારો ભાવ ક્યાં ઢળે છે। પ્રભુશ્રીજી કહેતા કે તમને નવી હોડીમાં બેસાડ્યા છે, ડાપણ કર્યા વગર એમના એમ પેલે પાર જતા રહો। હવે તમારું ડાપણ કૂટોમાં આ જ્ઞાની ને ફલાણા જ્ઞાની કરોમાં હવે નવી હોડીમાં બેસાડી દીધા, હવે સીધા એ કૃપાળની શ્રદ્ધા રાખી એને ગુરુ માની એના કયા પ્રમાણે વર્તીને તમારું આત્મિત કરી લો। બાકી ગમે ત્યાં શોધવા જશો તો આ જે શ્રદ્ધા હતી એ ધોવાઈ જશે। જે પરમ દુર્લભ છે શ્રદ્ધા, એ થઈ તો હવે એને ટકાવી રાખો, અને એને જે કહ્યું એ કરો। કૃપાળદેવ જે વિષય કસાય, ક્રોધ માન માયા લોભ વગેરે કાઢવા કહ્યું એ કાઢો, અને હવે આત્મશુદ્ધિ કરો, કેમ કે મોક્ષ કયો નિજ શુદ્ધતા, એના વગર કઈ આશીર્વાદથી મોક્ષ મળે એવો નથી। પ્રત્યેક જ્ઞાની મળે તો એ કઈ આશીર્વાદ આપે એમ થાય નહીં, એ તો આપણે જ કરવું પડશે। માર્ગદર્શન તો આ બધું બતાવી જ રહ્યા છે। એટલે કે છે, દાપણ કર્યા વગર એમના એમ પેલી પાર જતા રહો, નાની પુરુષની શ્રદ્ધા તે સમકી છે, કૃપાળુ દેવને આરાધવાથી મારું કલ્યાણ થશે જ એમ પુરુષ પ્રતિથી થઈ તો તે સમકીતની ગણતરીમાં છે। કૃપાળુ દેવને આરાધવાથી મારું કલ્યાણ અવશ્ય થશે જ એવું જો દ્રઢ નિશ્ચય થયો, એવો એવી પુરુષ પ્રતિથી થઈ હોય તો તે સમકીતની ગણતરીમાં સાચા દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા એ વ્યવહાર સમકી છે।
અને નિશ્ચય સંકિતનું કારણ છે. કૃપાળુ દેવને આરાધવાથી મારું કલ્યાણ થશે જ એમ પુરુષ પ્રતિથી થઈ તો તે સંકિતની ગણતરીમાં છે. પુરુષ પ્રતિથી, વચન પ્રતિથી, આજ્ઞા રૂચિ એ બધા સંકિતના કારણ છે. સત્પુરુષ પ્રત્યેની શ્રદ્ધા, પુરુષ પ્રત્યે શ્રદ્ધા, પુરુષ પ્રતિથી, પછી પુરુષ પ્રતિથી આવ્યા પછી વચન પ્રતિથી, અથવા વચનો વડે પણ પુરુષની પ્રતિથી થાય એમ પ્રતિથી એટલે શ્રદ્ધા, અને પછી એમની આજ્ઞા ઉઠાવવાની રૂચિ ઉત્પન્ન થાય. પહેલા કૃપાલદેવ સાચા પુરુષે શ્રદ્ધા થાય તો એના વચનો વાંચવાનો ભાવ ઉપજે, એ થાય તો પછી અદભુત તત્વ જાણીને એની આજ્ઞા પ્રમાણે વર્તવાનો ભાવ થાય. એટલે પુરુષ પ્રતિથી, વચન પ્રતિથી, આજ્ઞા રૂચિ એ બધા સંકિતના કારણો છે. પ્રભુ પ્રભુ લય લગાડવાની છે, કરવાનું છે. આ નાનીઓ પણ એ જ કે છે કે તું તારા સ્વરૂપને ભૂલમાં, સજાત્મ સ્વરૂપ એને એક ક્ષણ પણ ભૂલમાં, અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે મનને રોકીને કર્યો જ જા, ચાલ્યો જા, એ પર એક માર્ગે બતાવે તે તો તારું હિત થઈ જશે. આ પ્રમાણે વિવેચન પૂરું થયું. એટલે ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. ઓમ શ્રી મહાવીર અંગત. ઓમ સ્વરૂપને પામેલા એવા મહાવીર, મહાવીરત્વ જેનું પ્રગટ થયું એવું કૃપાલદેવે પોતાના નામના સ્થાને આ દસ્તખત કર્યા છે, પણ અંગત છે, કોઈને માટે નથી. પોતાનું સ્વરૂપ હૃદય એ હૃદય પ્રેરણા કરી આત્માએ હૃદયમાં સ્પષ્ટ સમજાયું તે માટે અહીંયા પ્રદર્શિત કર્યું છે પોતાની ડાયરીમાં, જે આપણા માટે પરમ અવલંબન રૂપ થઈ પડ્યું છે કે હું આવા પુરુષ થઈ ગયા આ કાળમાં, તો આપણને આવા પુરુષનો આશ્રય મળ્યો માટે એને અવશ્ય સદગુરુ ધારીને આપનું હિત કરી લે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે આ પત્રમાં આપણને એમને શું ઉપદેશ આપ્યો, આપણે શું લેવાનું છે આમાંથી, તો કે કૃપાળુ દેવ તો અભેદ સ્વરૂપ થઈ ગયા, ભગવાનના સ્વરૂપમાં પડી ગયા, એટલે પરમાત્મા સ્વરૂપ થયા. હવે એવા પરમાત્મા સ્વરૂપને આપણે ગુરુ માનવા, એટલે આપણે ક્યાંય ભૂલા પડતા નથી. અને હવે એ જે કે છે કે અમારી પાસે અમૃત છે, અમે પાવીએ આવો પીવડાવીએ, કયું અમૃત? વચનામૃત, વચનરૂપ અમૃત છે. તો એની પાસે હવે આપણે એ અમૃત પી અને આપણે જે કંઈ આપણા અંદરમાં જે દોષો છે એને કાઢીએ તો જ કલ્યાણ થશે. કૃપાળુ દેવ કૃપાળુ કરે હિત નહીં થાય, પણ એને જે કહ્યું એ જાણી શ્રદ્ધી અને એ પ્રમાણે દોષો જો આપણે કાઢીશું આપણામાં રહેલા અનંત દોષો, તો આપણું કલ્યાણ અવશ્ય થશે. એટલે કહે છે કે અમે કલ્પવૃક્ષ સમાન છીએ, અમૃત સાગર છીએ, તો એમનો લાભ આપણે લેવો હોય તો વચનામૃત વડે આપણી ત્રિવિધ તાપાગ્નિને છેદી નાખવી, અંતરમાં કોઈ આદિ વ્યાધિ ઉપાધિ રહે નહીં કે જન્મ જરા મરણનો પણ અંત આવી જાય, એવો આ પુરુષથી આપણે લાભ લઈ લેવો. તો એમાં સત્પુરુષો રાજી છે, કૃપાલદેવ તો બહુ રાજી કે તમે વહેલા વહેલા મોક્ષે જાઓ, તમારામાં પરમાત્મા સ્વરૂપ પડેલું છે એને પ્રગટ કરો. અમે આ કર્યું, ભગવાન મહાવીરે કર્યું, અમે કર્યું, તેમ તમે કરો. તમે પણ તમારા શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રગટાવો, અને કેવી રીતે અમે પ્રગટાવીએ એ બધું અમે તમને બતાવીએ છીએ. આ પ્રમાણે કરો અને તમારા આત્માની શુદ્ધિ કરો તો આ મનુષ્ય તમારો સફળ થઈ જશે. અને અનંતા જન્મ મરણ પૂર્વે તો કર્યા, પણ હવે ભવિષ્યના બધા મટી જશે. આ પત્રનો સાર જણાય છે. આ નિષ્કારણ કરુણાથી એમની દશા એમણે પ્રગટ કરી, માટે હવે આપણે ક્યાંય કંઈ શોધવા જેવું નથી, ગુરુના નામે ક્યાંય ભટકવા જેવું નથી. અને એમના વચનો આ ઢગલો છે એટલો બધો, અને એનો ખુલાસો વરી પ્રભુ શ્રી બ્રહ્મચારી કરીને બીજો ઢગલો વધારી દીધો. આટલું એ જો બરોબર પચાવી દેશું જે સારું બધું તત્વ છે સર્વશાસ્ત્રોના, તો એમાં બધું આવી ગયું. માટે આપણે એ પુરુષની દશા વડે આપણી દશાને ઓળખી, આપણે આત્મા એવો જ છે,